વેલકમ ટુ શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર આજે આપણે બનાવીશું ખાખરાનો ચેવડો તમે ખાખરા તો બહુ બધી પ્રકારના ખાધા હશે પણ આજે આપણે ખાખરાનો ચેવડો બનાવીશું જે ખૂબ જ સરસ લાગે છે ને જેને બનાવીને તમે લાંબો ટાઈમ સ્ટોર પણ કરી શકો છો કોઈ વાર આપણા હાથમાંથી ખાખરાનું પેકેટ પડી જાય કે ડબ્બામાં ખાખરા જે અડધા પડ્યા રહ્યા હોય ત્યારે એવું થાય કે આનો કેવી રીતે ઉપયોગ કરીશું તો ત્યારે તમે સરસ મજાનો આવો ચેવડો બનાવી શકો છો તો ચાલો એને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ નવી નવી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બેલાઇકોન ઉપર ક્લિક કરી દો જેથી દરેક નવા વિડીયોની જાણકારી મળતી રહે હવે સ્વીજી ફૂડની એપ તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો ખાખરાનો ચેરડો બનાવવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ સાદા ખાખરાને હાથથી જ ભૂકો કરીને તૈયાર કરી લીધા છે માર્કેટમાં ખાખરા મશીનથી બનાવેલા અને હાથના બનાવેલા બંને મળતા હોય છે આ રીતના જે ખાખરા હોય એ હાથના બનેલા હોય જે આ રીતે એકદમ પોચા હોય અને તરત જ એનો ભૂકો થઈ જશે તો આવા ખાખરા લઈને મેં એનો ભૂકો કરીને તૈયાર કરી લીધો છે હવે કડાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ મેં ગરમ કરવા માટે મૂક્યું છે ખાખરા ઘી મૂકીને શેકેલા હોય એટલે વધારે તેલની જરૂર નહીં પડે તેલ ગરમ થાય એટલે એક કપ જેટલા સિંગદાણામાં સાંતળી લેવાના છે સિંગદાણાને ક્યારેય પણ ફાસ્ટ ગેસ ઉપર નહીં સાંતળવાના નહીં તો એ ઉપરથી તમને તળાયેલા લાગશે અને જ્યારે એ સીંગ ખાશો ત્યારે ખાવામાં પોચી લાગે એટલે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર એને સાંતળવાની થોડી એની સ્કીન અલગ થયેલી દેખાય એટલે એમાં મીઠો લીમડો એડ કરવાનો પંદરથી વીસ પાંદડા જેટલો જેને ધોઈને કપડાંથી લોચી લેવાનો છે અને લીમડો પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ જવો જોઈએ કેમ કે ચેવડાને આપણે લાંબો ટાઈમ સ્ટોર કરતા હોઈએ એટલે કોઈ પણ વસ્તુ પોચી ના હોવી જોઈએ આમાં લીમડો પણ સરસ ક્રિસ્પી થઈ ગયો છે તો દસથી પંદર કાજુ આમાં એડ કરીશું જો દ્રાક્ષ એડ કરવી હોય તો પણ કરી શકો અને જો ડ્રાયફ્રુટ ના એડ કરવું હોય અને સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો બે ચમચી તલ એડ કરીશું તલ કાચા જ લીધા છે એટલે અત્યારે વઘારમાં એડ કરવાના જેથી એ પણ સરસ રીતે સંતળાઈ જશે વન ફોર્થ ટીસ્પૂન જેટલી હિંગ આમાં એડ કરીશું જો ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો અને એક નાની ચમચી જેટલી હળદર ઉમેરીએ તમે કોઈપણ ચેવડો બનાવો હળદર હંમેશા જો આ રીતે તેલમાં ઉમેરશો તો ચેવડાનો જે કલર આપણને પ્રોપર મળવો જોઈએ સરસ મળે વન ફોર્થ કપ જેટલા દાળિયા આમાં ઉમેરીશું દાળિયાને છેલ્લે જ ઉમેરવાના છે જેથી વધારે કડક ના થઈ જાય અને દાળિયા ઉમેરીને તરત જ ખાખરાનો ભૂકો આમાં ઉમેરી દેવાનો ગેસ ધીમો કરી દઈશું અને આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું આમાં તેલનું પ્રમાણ આપણે ઓછું લીધું છે એટલે એને મિક્સ થતાં થોડી વાર લાગશે મિક્સ થઈ જાય એ પછી આમાં થોડું મીઠું એડ કરો ચપટી જેટલું ચાખીને એડ કરજો જો તમને જરૂર ના લાગે તો મીઠું નહીં ઉમેરવાનું એકથી બે ચમચી લાલ મરચું ઉમેરીશું કે જેવી તીખાસ તમને પસંદ હોય એ પ્રમાણેનું લાલ મરચું ઉમેરવાનું આની સાથે જ એક ચમચી દળેલી ખાંડ કે બુરુ ખાંડ ઉમેરી દઈશું હવે આને મિક્સ કરી લઈએ આની સાથે જો તમારે ચપટી જેટલો આમચૂર પાવડર કે લીંબુના ફૂલનો પાવડર આમાં ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો અત્યારે મેં નથી ઉમેર્યો મેં આ રીતનો જ આનો ટેસ્ટ રાખ્યો છે સરસ રીતે આ બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો આ બધું પ્રોપરલી મિક્સ થઈ ગયું છે ખાખરા તો ઓલરેડી ક્રિસ્પી જ હોય એટલે ચીવડાને વધારે શેકવાની જરૂર હોતી નથી તો આ બધું મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે અને હવે મેં એને સર્વિંગ પ્લેટમાં લઈ લીધો છે તો આ સરસ મજાનો ખાખરાનો ચેવડો બનીને તૈયાર છે એકદમ ઠંડો થઈ જાય ત્યારે તમે એને ડબ્બામાં ભરીને મહિના સુધી સ્ટોર કરી શકો છો આ ખૂબ જ ટેસ્ટી બને છે તો એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે